नमस्कार विद्यार्थी मित्रों, श्री हिरपरा कन्या विद्यालय कालावर में ई लर्निंग अभ्यासक्रम में आपनु हार्दिक स्वागत छे। विषय नामना मूल तत्व भाग टू, धोरण 11, प्रकरण नंबर 1, भूल सुधारणा। आज आप ऊंडाणपूर्वक अभ्यास करशू। एना पेला आपणे जोईए कि भाग बेनी अंदर केटला चेप्टरो आवे छे। तो अनुक्रमणिका में पहलू वेलू आपणे शीखवानुं छे भूल सुधारणा, त्यार पछी घसाराना हिसाबो, पछी जोगवायो अने अनामतो, हुंडीओ, धंधाकीय एकमोना नाणाकीय पत्रको, हिसाबी पद्धतिनी प्रणालिकाओ, धारणाओ, ख्यालो अने सिद्धांतो, हिसाबी धोरणો, ખ્યાલો અને ઉદ્દેશ, દેશીનામા પદ્ધતિ અને પરિચય। આ અત્યાર સુધી આપણે નવ માસિક પરીક્ષાનો અભ્યાસક્રમ છે, ત્યાર પછીનો આખો સંપૂર્ણ બિન વેપારી સંસ્થાના હિસાબો, અપૂર્ણ માહિતી પરથી હિસાબો અને હિસાબી પદ્ધતિ અને કમ્પ્યુટર। તો પહેલા ભાગની અંદર કુલ આપણે 11 ચેપ્ટરો જોયા હતા, એવી જ રીતે અહીંયા પણ આપણે 11 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। તો એમાં વેલા આપણે પહેલો જ અભ્યાસ કરીએ તો ભૂલ સુધારણા। તો ભૂલ સુધારણા એને કોને કહેવાય? કોઈપણ વસ્તુને તૈયાર કર્યા પછી કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય, દાખલા તરીકે કાચું સળવે તૈયાર કરતી વખતે ભૂલ થઈ હોય, આમનોન તૈયાર કરતી વખતે, ખતવણી કરતી વખતે, અથવા ખાતાઓની બાકીઓ જે આપણે શીખી ગયા છે એમાં કોઈ હિસાબો લખવામાં ભૂલ થઈ હોય, તો એ ભૂલને કઈ રીતે સુધારી શકાય એ આપણે અહીંયા શીખવાનું છે। તો અહીંયા મુખ્ય 5 પ્રસ્તાવના, હિસાબી ભૂલોના પ્રકારો, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, અને 5મું ભૂલ સુધારણાની નફાખોટ પર અસર અને સ્વાધ્યાય। તો વિદ્યાર્થી મિત્રો, એમાં એક પછી એક પોઈન્ટ જોઈએ। તો પ્રસ્તાવ, કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કરવાથી આમનોંધ તૈયાર કરવામાં આવતી, ખાતાવહીમાં ખતવણી કરવામાં આવે અને ખાતાઓની બાકીઓ કાઢવામાં આવે, જો કોઈ ગાણિતિક ભૂલ હોય તો તે માહિતી મળે છે। આપણે કાચું સરવૈયું તૈયાર કરીને ત્યારે આપણે ખબર છે કે આપણે જોયું હતું 10મા ચેપ્ટરમાં કાચું સરવૈયું, તો બંને બાજુનો સરવાળો ન મળે તો સમજવાનું કે કાચો સરવૈયું તૈયાર કર્યા પહેલાં જે આપણે કાચું સરવૈયું તૈયાર કર્યું અને બે બાજુનો સરવાળો ઉધાર અને જમાનો સરખો ન મળે તો આપણે આમનોંધ કરવામાં, ખાતાવહી ખતવણી કરવામાં અથવા બાકીઓ શોધવામાં કોઈ પણ પ્રકારની ગાણિતિક ભૂલ કરી છે એ ભૂલ થઈ હોય તો તેની માહિતી અહીં મળે છે। કાચા સરવાયની ઉધાર અને જમા બાજુનો સરવાળો મળી જાય તો એવું માનવામાં આવે છે કે વ્યવહારોની નોંધ કરવામાં, ખતવણી કરવામાં અને ખાતાઓની બાકી કાઢવામાં કોઈ ગાણિતિક ભૂલ નથી। ઘણી વખત એવું થાય કે આપણું કાચું સરવાયું બે બાજુ મળી ગયું, ઉધાર બાજુ અને જમા બાજુ, તો આપણે એવું માની લઈએ છીએ કે આપણા સરવાળા સાચા છે, પણ ઘણી વખત ખતવણી કરવામાં, ખાતાઓની બાકી કાઢવામાં ગાણિતિક ભૂલ નથી થઈ તો કાચું સરવાયું પણ ન મળતું। આવી વસ્તુ થતી હોય તો બાકી કાઢવા ભૂલ નથી, પરંતુ જો કાચું સરવાયું ન મળે તો હિસાબી લખવામાં કોઈ ભૂલ થઈ હશે તે શોધવું, સુધારવામાં આવે છે। ઘણી વખત એમ ચાલો કંઈ છોઈ દીધું તો આપણે માની લઈએ કે ભૂલ નથી, જો આપણે કાચું સરવાયું ન મળે તો તરત આપણે કહીએ કે આપણે ક્યાંક દાખલામાં અથવા ભૂલ છે, કાચું સરવૈયાની બનાવવામાં કંઈક ભૂલ છે કે હિસાબો લખવામાં ક્યાંક ભૂલ। તો એવું નથી કે કાચું સરવૈયું મળી જાય એટલે ભૂલ નથી, કાચું સરવૈયું મળી જાય તો પણ ભૂલ હોઈ શકે અને કાચું સરવૈયું ન મળે તો ભૂલ હોય જ, પણ કાચું સરવૈયું મળી જાય તો પણ ભૂલ હોધી શકાય છે। વાસ્તવમાં કાચું સરવૈયું હિસાબોની ભૂલોને આખરી માપદંડ નથી। ખાસ યાદ રાખજો કે કાચું સરવૈયું આપણું મળી ગયું એટલે આપણે ગાણિતિક રીતે સાચા છે એવું સાચું નથી। કાચું સરવૈયું મળી જાય તો જ હિસાબો લખવામાં ભૂલ થયેલી હોવાથી પૂરેપૂરી શક્યતા છે, જો કાચું સરવૈયું મળી જાય તો પણ ભૂલ થવાની શક્યતા જોવા મળે છે। આમ કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોને શોધીને સુધારવી પડે છે। બે અસરો આવશે, એક કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને એક કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો। ઘણી વખત કાચું સરવૈયું મળી જાય, દાખલા કે ખરીદ ઉધાર આવે અને વેચાણ જમા આવે, એની જગ્યાએ ખરીદી ઉધાર કરો અને વેચાણ જમા કરો, પણ બેના સંખ્યા સરખી હોય, રકમ સરખી હોય તો તમારો સરવાળો મળે, પણ ગાણિતિક રીતે તમે ખોટા છો એમ કહી શકાય। એટલે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, એ બે વિષય આપણે શીખવાનું છે। આ ભૂલો સુધાર્યા પછી જ હિસાબો ધંધાનું સાચું અને વાજબી ચિત્ર મળે છે। આ ભૂલો સુધાર્યા પછી જ તમે ગાણિતિક રીતે હિસાબો સાચાનું ચિત્ર મળે છે। અનિવાર્ય
આ અનિવાર્ય પ્રક્રિયા છે. હિસાબોમાં થયેલી ભૂલો શોધીને તેમજ તે સુધારીને પ્રક્રિયાને ભૂલ સુધારણા કહેવાય છે. હિસાબોમાં થયેલી ભૂલો હોય અને ભૂલો શોધી અને જે પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રક્રિયાને ભૂલ સુધારણા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ ભૂલ સુધારણાની કઈ રીતે અસર થાય છે. તો કાચું સર્વે તૈયાર કરતાં પહેલાં જ્યારે લેખિત હિસાબો ભૂલ જણાય તો તે સુધારે. ક્યારે સુધારે? તો કાચું સર્વે તમે તૈયાર કરતાં પહેલાં જો તમને ખબર પડી જાય કે અમારા હિસાબોમાં લખવામાં ભૂલ છે તો કાચું સર્વે તૈયાર કરતાં પહેલાં ભૂલ સુધારવી. બીજું, જે તે હિસાબી વર્ષ માટે કાચું સર્વે તૈયાર કર્યા બાદ લેખિત હિસાબોમાં ભૂલ જણાય તો તે સુધારવી. કાચું સર્વાયું તૈયાર થઈ ગયા પછી જો ખબર પડે તો ગાણિતિક રીતે એ ભૂલ સુધારવી. પહેલાં કાચું સર્વે તૈયાર કરતાં ખબર પડે તો ત્યારે સુધારવી. બીજું, કાચું સર્વાયું તૈયાર થયા બાદ ખબર પડે તો એ ભૂલ સુધારવી. ભૂલો સુધારી સાચી હિસાબોની નોંધ પરથી નફો કે ખોટ નક્કી થાય છે. ભૂલો સુધાર્યા પછી જ તમારો સાચો નફો છે કે ખોટ તે જાણી શકાય. જો તમે ભૂલ આમને રહેશે તો તમારો સાચો નફો કે ખોટ જાણી શકાતું નથી. ભૂલ સુધારણા દ્વારા સાચી માહિતી દ્વારા સાચી હિસાબી માહિતી પરથી જે તે હિસાબી સમયના અંતે પાકું સર્વાયું તૈયાર કરી અને સાચી નાણાકીય સ્થિતિ દર્શાવી શકાય છે. અને સાચી ભૂલો સુધાર્યા પછી અને પાકું સર્વાયું તૈયાર કર્યા પછી નાણાકીય સાચી પરિસ્થિતિ જાણી શકીએ છીએ. તો હિસાબી પદ્ધતિ નિયમો પ્રમાણે લખેલા હિસાબોની રકમો ભૂલ હોય તો તે ભૂલ સુધારવામાં આવતી નથી. હિસાબી પદ્ધતિ નિયમો પ્રમાણે લખેલા હોય હિસાબોની રકમમાં ભૂલ હોય તો એવી ભૂલોને સુધારવામાં આવતી નથી. નિયમો પ્રમાણે લખાય પણ રકમમાં ભૂલ હોય તો એવી ભૂલ સુધારાતી નથી. તે ભૂલ સુધારવા માટે સંભવિત રકમ સાથેની હિસાબી અસર આપવી પડે છે. તો એમાં કોઈ પ્રકારની રકમ સાથેની હિસાબો અસર આપવી પડે છે. ભૂલ સુધારણા નોંધનું હિસાબી પદ્ધતિ અંગેનું અતિ મહત્વનું જોવા મળે છે. તો આમાં પરીક્ષામાં ઘણી વખત હિસાબી ભૂલોના મુખ્ય કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે તો કે બે ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું, કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો. ખાસ યાદ રાખજો, કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો. આ ભૂલો રહી, કાચા સરવૈયાને અસર ન કરે, આપણું કાચું સરવૈયામાં મળી જાય એટલે આપણે એમ થાય દાખલો સાચો, પણ એ કાચા સરવૈયાને અસર ન કરતી હોય. કાચા સરવે પર અસર કરતી ભૂલો, હવે આપણે પહેલાં જોઈએ એમાં જ પાંચ પ્રકારો છે કાચા સર્વે પર અસર ન કરતી ભૂલો. પાંચ પ્રકારો છે એમાં વિદ્યાર્થી મિત્રો બે ગુણમાં આમાંથી એક હશે જ, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, જે જે અગત્યની હું તમને પાછળ વચ્ચે જે થિયરીમાં કહેતો જઈશ તો એ અગત્યના છે. તો પહેલું વેરું વિરલ ચૂક, વિસર ચૂક. બીજું છે સિદ્ધાંતોની ભૂલ. ત્રીજું છે ખોટા ખાતે લખવાની ભૂલ. ચોથું, મૂળ ચોપડે લખતી વખતે થયેલી ભૂલ. મૂળ ચોપડો એટલે આમ નોંધ અથવા પેટા નોંધ, અને ભરપાઈ ચૂક એટલે ભૂલ. આ પાંચ સિદ્ધાંતો છે તેના કારણે તે કાચા સર્વે પર અસર ન કરતી. હવે કાચા સર્વે પર અસર, ખતવણી અંગેની ભૂલ. કોઈ ખાતાઓની ખતવણી કરવામાં ભૂલાઈ ગઈ હોય તો ભૂલ થઈ હોય. ખાતાની બાકી અંગેની ભૂલ, કોઈ પણ વ્યક્તિની ખાતાઓ બાકી શોધવાના રહી ગયા હોય તો એ ભૂલ. પેટા નોંધના સરવાળાની ભૂલ. પેટા નોંધ બનાવતા એમાં તમે જે ટોટલ મેળો, ખરીદી વેચાણ વ્યક્તિ ખાતા જે હોય તે, એ ભૂલ હોય તે ભૂલ સુધારો. અને કાચું સર્વે તૈયાર કરતી વખતે થતી ભૂલો. કાચું સર્વેને ઉધારના જમા અને જમાના ઉધાર લખી નાખો તો એને કારણેથી થતી ભૂલો. તો આ કાચા સર્વે ઉપર અસર કરતી ભૂલો છે. અને આ કાચા સર્વે ઉપર અસર ન કરતી વિરલ ચૂક, સિદ્ધાંતોની ભૂલ, ખોટા ખાતે ખતવણીની ભૂલ, મૂળ ચોપડે લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂક. પછી એક પછી એક આપણે જોઈએ. એના પહેલાં કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો આજે શીખવાનું છે આપણે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. તો હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ આપણે સાચા છે કે ખોટા તે જાણવા માટે આપણે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પરંતુ કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને જમા બાકીનો સરવાળો સરખો થાય એટલે કે હિસાબો સાચા જ હશે એમ કહી શકાય. પરંતુ જો કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને જમા બાકીનો સરવાળો આપણે સરખો થઈ જાય તો આપણે એમ ન કહી શકીએ કે આપણે હિસાબો રહ્યા એ ખરેખર સાચા જ હશે. કેટલીક હિસાબી ભૂલો હોવા ભૂલો થવા છતાં કાચું સરવૈયું મળી રહે છે. કેટલીક હિસાબી ભૂલો એવું છે કે તોય એને ન અસર કરતી એને કારણેથી કાચું સરવૈયું મળી જાય છે. આવી ભૂલોને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે. અને જે આવી ભૂલો થાય છે એ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ તરીકે ઓળખવામાં આવે છે.
તો આવી ભૂલો સહેલાઈથી શોધી શકાતી નથી, અને આવી ભૂલો શોધવા માટે સહેલાઈથી થતી ગ્રાહકો અને વેપારી સાથેની લેવા દેવાના હિસાબો સરખાવતા, ખરીદ વેચાણ મિલકતોના વાઉચરો ચકાસતા, બેંક સાથેના વ્યવહારો અંગેની બેંક ચિલક મેં તૈયાર કરતા, ખાતાના ઉતારાની આપલે દ્વારા કે હિસાબને ઓડિટર દરમિયાન આવી ભૂલો જાણી શકાય છે. કાચા સર્વેની અસર ન કરતી ભૂલો રહીને એ સહેલાઈથી શોધી શકતી નથી, કારણ કે ગ્રાહક અને વેપારી સાથેના જે લેવડ દેવડ થયા હોય એ હિસાબો સાથે સરખાવવા પડે છે. તમે ખરીદી કેટલી કરી, વેચાણ કર્યા છે, જેના વાઉચરો છે એ વાઉચરો ચકાવવા પડે. પછી બેંક સાથેના વ્યવહારો થયે તો બેંક સિલક પર જે આપણે શીખી ગયા તૈયાર કર્યો છે એની સાથે સરખામણી કરે. ખાતાના ઉતારાની આપ લે તો ખાતાના ઉતાર ઉધાર બાકી અને જમા બાકીઓ કહે છે એના આધારે ઓડિટિંગ કરી અને પછી તે ભૂલો શોધી શકાય છે. તો આ ભૂલો કાચું સર્વે થતાં પહેલાં અથવા કાચું સર્વે તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા ખાસ આમનોના ચોપડે ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. આ ભૂલો ક્યારે સુધાર, તો આ ભૂલો રહી આપણે કાચું સર્વૈયું તૈયાર કરતા પહેલાં અથવા કાચું સર્વે તૈયાર કર્યા પછી, કાચું સર્વે તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ આ વસ્તુને આપણે શોધી શકાય છે અને જે આપણે ખાસ આમનોંધ માટે એની આમનોંધ લખવી પડે છે. એટલે આ ભૂલો આજે નહીં તો કાલ, પણ ગમે ત્યારે આ ભૂલો રહ્યા હિસાબી ચોપડે સુધારવી પડે છે. હવે આપણે કાચા સર્વૈયાને અસર ન કરતી ભૂલો અને તેની ભૂલ સુધારના નોંધ વિશે જોઈએ. તો એની અંદર પહેલો પ્રકાર જોવા મળે છે વિસર ચૂક. જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ, પેટા નોંધ કે ખતવણીમાં કરવાની બાકી રહી ગઈ હોય તે ભૂલને વિસર ચૂક કહે છે. ખાસ વિદ્યાર્થી મિત્ર, વિસર ચૂક એટલે શું? જ્યારે કોઈ આખા વ્યવહારોની નોંધ, કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ નથી પેટા નોંધમાં થઈ કે નથી ખતવણીમાં કરવામાં આવે બાકી રહી ગઈ હોય તો તેવી ભૂલને વિસર ચૂક કહેવાય છે. આખો વ્યવહાર જ ઉડાડી દીધો. આ ભૂલને કારણે હિસાબોમાં ઉધાર અને જમા બંને બાજુ અસર આપેલ ન હોવાથી કાચું સર્વૈયું શું થાય છે, મરી જાય. આખી એન્ટ્રી જુદા, એક અસર ઉધાર થાય છે, એક જમા થાય છે. દાખલા તરીકે પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે વ્યવહારોને લેવાનો વિચાર કે રોકડ વેચાણ 2000 નોંધ કરવાની રહી ગઈ. આ ભૂલ સુધારવા વ્યવહાર લગતી સાચી આમ નોંધ લખવાથી ભૂલ સુધારી શકાય છે. વિસરચૂક એટલે શું? કે સંપૂર્ણ વ્યવહાર રહી જ ગયો છે, તો રહી ગયો છે તો એને આમનોંધ લખી અને તે ભૂલ સુધારી શકાય છે. રોકડ વેચાણ 2000ની નોંધ કરવાની રહી ગઈ તો એની આમનોંધ લખવાની. રોકડ ખાતે ઉધાર, રોકડમાં વેચાણ કર્યું છે 2000, તે વેચાણ ખાતે 2000. બાબત જે રોકડેથી રોકડ વેચાણની નોંધ કરવાની વિસરાઈ ગઈ અથવા તો ભૂલાઈ ગઈ તેના આમ લખવાથી ભૂલને સુધારી શકાય છે. પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમ નોંધના વ્યવહાર નોંધ થયેલ હોય પરંતુ વ્યવહારમાં સંકળાયેલી બંને ખાતાની ખતવણી કરવાની બાકી રહી ગઈ હોય ત્યારે. ઘણી વખત એવું બને પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમ નોંધના વ્યવહારોમાં આખે આખો વ્યવહાર વેપાર સંકળાયેલો હોય અને બંને ખતવણી જ કરવાની રહી ગઈ. દાખલા તરીકે રાજ ફર્નિચર માર્ટમાંથી ઉધાર ખરીદેલ ફર્નિચર 5000ની નોંધ ખાસ આમ નોંધમાં કરેલ છે. જો ખાસ રાજ ફર્નિચર માર્ટ પાસેથી ઉધાર ખરીદેલ ફર્નિચર 5000ની નોંધ ખાસ આમ નોંધમાં કરી છે, પરંતુ ખાતાવહીમાં ફર્નિચર ખાતામાં અને રાજ ફર્નિચર ખાતામાં ખતવણી કરવાનું વિસરાઈ ગયું છે. ટૂંકમાં એની ખતવણી કરવાની રહી ગઈ છે. તો આ ભૂલને સુધારવા માટે ખાસ આમ નોંધના ચોપડા પરથી આમ નોંધ લખવાની જરૂર નથી પડતી. ખાસ યાદ રાખજો, જો ખતવણી કરવાની રહી ગઈ હોય તો એની આમનોંધ લખવાની નથી. ખાસ યાદ વિદ્યાર્થી મિત્રો રાખજો, ક્યારેય પણ ખતવણી કરવાની રહી ગઈ હોય તો એના ચોપડે ફરીથી આમનોંધ લખવાની જરૂર નથી, પરંતુ ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ અને રાજ ફર્નિચર ખાતામાં જમા બાજુ લખવાથી ભૂલને શું કરી શકાય છે, સુધારી શકાય છે. જો આમનોંધ લખવાની રહી ગઈ તો લખવાની, પણ ખતવણી કરવાની રહી ગઈ હોય કે ખતવણી કરવાની રહી ગઈ હોય તો એને આમનોંધ લખવાની જરૂર પડતી નથી, પરંતુ બંને વ્યવહારો નિર્યા એ ફર્નિચર ખાતાની ઉધાર બાજુ અને રાજ ફર્નિચર માર્ટમાં જમા બાજુ લખવાથી ભૂલને સુધારી શકીએ છીએ.
विद्यार्थी मित्रों अहीं सुधी राखीए छीए। नेक्स्ट लेक्चर में सिद्धांतों की भूल विषे अभ्यास करशुं। त्यां सुधी घर में रहो, सुरक्षित रहो।